तो हवामान विभाग द्वारा राजकोट सहित समग्र सौराष्ट्र भर में मावठानी आगाही कराई है। त्यारे मावठानी आगाही ने लईने बेड़ी मार्केटिंग यार्ड तकेदारी माटे संपूर्ण तैयारी करी छे। त्रण दिवसथी मगफळीनी आवक बंद करवामां आवी छे। कपासने नुकसान न थाय ते माटे शेडनी पण व्यवस्था गोठवामां आवी छे। માર્કેટિંગ યાર્ડોમાં જે ખુલ્લામાં માલ પડ્યો હોય એમાં નુકસાન થતું હોય છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અત્યારે 20,000 ગુણી મગફળી રાજકોટની ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલ હતી, એમાંથી 10,000 ગુણીના વેપાર થઈ ગયેલ છે। અને 10,000 ગુણી જો આજ સાંજ સુધીમાં વરસાદ આવે તો પલળવાની બીક સેવાઈ રહી છે। એની ઉપર રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને ખુલ્લામાં કોઈ માલ ન ઉતારવો, તેમજ જે ખુલ્લામાં મગફળી પડેલ છે તેને કમિશન એજન્ટો દ્વારા પ્લાસ્ટિકની વ્યવસ્થા કરી અને કર્મચારીઓ દ્વારા ઢાંકી દેવામાં આવશે। કોઈપણ પ્રકારનું ખેડૂતોને નુકસાન ન જાય એના માટે તકેદારીના પગલાં લેવામાં આવશે। જ્યારે ખુલ્લામાં મગફળી પડેલ છે એની ઉપર વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન હંમેશને માટે થતું હોય છે, પણ એ નુકસાનને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તકેદારીના પગલાં લઈ અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો ન આવે એના માટે સંપૂર્ણ માર્કેટિંગ યાર્ડ સજ્જ છે।